બુલેટિનની શરૂઆત કરીએ વાત મહત્વના સમાચારની. ગાંધીનગરમાંથી બે સગીરા ગુમ થવાના મામલે હાલ અપડેટ સામે આવ્યું છે. નવરાત્રી દરમિયાન સગીરા ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. ગાંધીનગરની આ બંને દીકરીઓ કે જે ગાંધીનગરમાંથી જ મળી આવી છે, ટ્યુશન ક્લાસીસ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બંને દીકરીઓ ગુમ હતી. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી અને જ્યારબાદ અપડેટ સામે આવી કે દીકરીઓને શોધી લેવાય છે. અંગત કારણોસર ઘરેથી નીકળી હતી આ બંને દીકરી. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જારી આપણી સાથે જોડાયા છે. નિકુંજ, ગરબા રમવા માટે નીકળેલી ગાંધીનગરની બંને દીકરી મળી આવી, વધુ શું અપડેટ આ મામલે? જી, ગઈકાલે બંને દીકરીઓ, બંને સગીર ભાઈની દીકરીઓ છે, ગરબા રમવા ગયા બાદ ગુમ થઈ હતી, પરંતુ થોડા સમય પહેલા જ આ બંને દીકરીઓ જે છે તે મળી આવી છે. ગાંધીનગર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આ બંને દીકરીઓને શોધી લીધી છે. અંગત કારણોસર બંને દીકરીઓ ઘરેથી જતી રહેવા ઈચ્છતી હોવાના કારણે બંને દીકરીઓ ગુમ થયો હોવાનું પ્રાથમિક માહિતી જે છે તે પોલીસ તરફથી મળી રહી છે. અલબત્ત કોઈ પણ પ્રકારનું અપહરણ ન થયું હોવાની પણ પોલીસે પુષ્ટિ કરી છે. જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.